હેલો એવરીવન, હું છું ચિત્તલ પટેલ. તમારા બધાનું આ આજના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં સ્વાગત છે. અરણ્યનો સાદ, આ ગુજરાતી પોડકાસ્ટ જેનું ઇનિશિયેટિવ નેચરલિસ્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે, જેમાં અમે પર્યાવરણ રિલેટેડ પોલિસીઝ, નવા કાયદાઓ તેમજ રીસેન્ટ ન્યૂઝ શેર કરીએ છીએ. હવે અત્યારે આપણા આખા જ દેશમાં ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે, અને આ ફેસ્ટિવ સિઝનમાં જો આપણે પોલ્યુશનની વાત ન કરીએ તેવું બને જ નહીં. આપણે દરેક પ્રસંગે કે તહેવારોમાં વારંવાર લોકોને પર્યાવરણ બચાવવાનું યાદ અપાવવું પડે છે. તો આજના આ એપિસોડમાં પણ હું કંઈ આવું જ કરવાની છું, પણ થોડા બીજા ઇમ્પેક્ટની પણ વાત કરીશ. તો સૌ પ્રથમ વાત કરીએ ફટાકડાઓની, ફાયર ક્રેકર્સની. તો દિલ્હીમાં 3 નવેમ્બરથી એન્ટી ફાયર ક્રેકર કેમ્પિંગ થવાનું હતું. તેમાં એન્વાયરમેન્ટ મિનિસ્ટર જે છે ગોપાલ રાય, તેમણે કહ્યું હતું કે હાલની કોવિડની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને લોકોને તેમણે વિનંતી કરી કે આ વર્ષે ફાયર ક્રેકર્સ બંધ ન કરવા જોઈએ. જો કે આ વર્ષની તો જુદી જ વાત છે, આ વર્ષે તો આપણે કરવાના જ નથી, પરંતુ કેટલાય વર્ષોથી લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ. ઘણા બધા લોકો, ઘણા એવા કેમ્પિંગ થાય છે કે ગવર્મેન્ટ પણ ફાયર ક્રેકર્સ બર્ન કરવાની ના પાડે છે, છતાંય લોકો વારંવાર ફાયર ક્રેકર્સ બર્ન કરે છે. દિવસે ને દિવસે દિલ્હીનું હવામાન ખૂબ જ પલ્યુટ થતું રહ્યું છે. ફક્ત દિલ્હી નહીં, પરંતુ જેટલા પણ સિટીઝ છે, હવે તો સિટીઝ છોડીને આપણે ગામડાની વાત કરીએ તો ત્યાં પણ એવું જ થતું રહ્યું છે કે દિવસે ને દિવસે પલ્યુશન વધી રહ્યું છે, જેથી ફક્ત ગ્રીન ફાયર ક્રેકર્સ જ વાપરી શકાશે તેવું દિલ્હીમાં કહેવામાં આવ્યું હતું. અને પોલીસ ત્યાં બનતા જેટલા પણ ફટાકડાઓ બનાવવા માટેના જેટલા પણ યુનિટ્સ છે તે વિઝિટ કરશે અને જોશે કે તેઓ ઓલ્ડ સ્ટોક નથી વાપરતા ને. પલ્યુશન એ હવે ફક્ત દિલ્હી જ નહીં, પરંતુ ઇન્ડિયાના બધા મોટા સિટીઝ જેવા કે મુંબઈ, બેંગ્લોર, પુણે, સુરત, અહેમદાબાદ એવા ઘણા સિટીઝમાં વધી રહ્યું છે. આ બધી જગ્યા પર પલ્યુશન અને રોગચાળો વધતો જાય છે. તો પહેલાંથી જ આપણે બધા ક્લાઇમેટ ચેન્જ સામે ઝઝૂમી રહ્યા છીએ, અને ઉપરથી આપણે તહેવારોમાં વધારે પલ્યુશન અને ગંદકી વધારીએ છીએ, જેના પરિણામે એર ક્વોલિટી ખૂબ જ નબળી પડી જાય છે. રિસેન્ટલી જે COVID-19 પેન્ડેમિકમાં આપણે લોકડાઉન દરમિયાન જે જોયું હતું કે નેચર કઈ રીતે ફરીથી રીજુવનેટ કરી રહ્યું હતું, પશુ પક્ષીઓ ખૂબ જ મસ્ત કલરવ કરી રહ્યા હતા, અને આપણે એર ક્વોલિટી જોઈ કે કેટલું સરસ પ્લેઝન્ટ વેધર લાગતું હતું. અને અત્યારે જ્યારે જોઈએ છે કે COVID-19 જે લોકડાઉન હતું એ બધી જ જગ્યાએ પૂરું થઈ ગયું અને લોકો પોતપોતાના કામે જવા લાગ્યા છીએ અને તહેવારો સેલિબ્રેટ કરવા લાગ્યા છીએ, ત્યારેની જે આપણે સિચ્યુએશનને કમ્પેર કરીએ તો તમે પોતે જ ફીલ કરી શકો કે કેટલી એર ક્વોલિટી અને પલ્યુશનમાં વધારો, એર ક્વોલિટી ખરાબ થઈ છે અને પલ્યુશનમાં વધારો થયો છે. ફક્ત ફાયર ક્રેકર્સ નહીં, પરંતુ એવું જાણવામાં આવ્યું છે કે દિલ્હીના પ્રદૂષણમાં ખેતરોમાં લાગેલ આગનો હિસ્સો 40% જેટલો વધી ગયો છે. એટલે જે પલ્યુશન વેહિકલના લીધે કે પછી આવા તહેવારોના લીધે થાય છે એ તો જુદી વાત, પરંતુ ખેતરોમાં જે આગ લગાડવામાં આવે છે તેના લીધે વધી જાય છે, પલ્યુશન લેવલ વધી ગયું છે. તો હવે આ આગ શેને લગાડવામાં આવે છે? તો ગોપાલ રાય કહે છે કે ત્યાંના લોકોને વારંવાર કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં પલ્યુશનનો મોટો હાથ સ્ટબલ બર્નિંગ, એટલે કે ખેતરોમાં પાક લેવાઈ ગયા પછી જે ત્યાં ડાળી કે તેમજ એના પાંદડા, છોડ જે પણ વધી ગયું હોય તેને બાળવામાં આવે છે, તેના લીધે થાય છે, એટલે કે સ્ટબલ બર્નિંગ. જો હવે આનું એક સસ્તું અને સારું સોલ્યુશન કહીએ ને તો એ છે કે ખેતરોમાં આ વધારાનો પાક કે પછી છોડને બાળવા કરતા બર્ન કરવા સિવાય આપણે તેને બાયો ડીકમ્પોઝ કરવા જોઈએ, જે સૌથી સસ્તો અને સારો એવું ઉદાહરણ નહીં પરંતુ રસ્તો છે, જેનાથી પલ્યુશન પણ ઓછું થશે અને પ્રોપર વેસ્ટનું મેનેજમેન્ટ થઈ જશે અને નેચરલ ફર્ટિલાઇઝર મળી જશે. હવે આ જે બધું સ્ટબલ બર્નિંગની આપણે વાત કરીએ છીએ, જો એમાં 40% જેટલું પલ્યુશન વધતું હોય અને જો આ બધું પ્રોપરલી વેસ્ટ મેનેજ કરવા લાગીએ, આપણે પ્રોપરલી બાયોડિકમ્પોઝરમાં ડિગ્રેડ કરવા લાગીએ, તો સીધે સીધું 40% પ્રદૂષણ ઓછું થઈ જશે, પલ્યુશન ઓછું થશે, જેના લીધે એર ક્વોલિટી થોડીક સારી રહેશે. અને જ્યારે દિલ્હીની એર ક્વોલિટીની વાત કરવામાં આવે ત્યારે તમને બધાને ખબર છે કે
એટલું સ્મોગ હોય છે અને એવા કાળા વાદળો છવાઈ ગયેલા હોય છે સ્મોગના કે તમને કંઈ જ દેખાતું નથી. તો દિલ્હીના એર ક્વોલિટી ખૂબ જ નીચે પડતા અને હવામાં ડેન્જરસ હાર્મફુલ પાર્ટિકલ્સનો વધારો થતાં એક બહુ જ મોટો પ્રોબ્લેમ ઊભો થાય છે, અને એ છે પુઅર એર ક્વોલિટીને લીધે ક્રોનિક ડિઝીઝમાં વધારો થવાનો. હવે નોર્મલી દર વર્ષે આપણે જોતા હતા કે જે ડિઝીઝમાં વધારો થાય છે તો લોકો એને ઇગ્નોર કરી રહ્યા હતા ટોટલી. આઈ મીન ડિઝીઝને નહીં, પરંતુ એર ક્વોલિટી પ્રોપર રીતે લોકો જાળવી નથી રહ્યા. હવે ગવર્મેન્ટ પોતાના લોઝ અને રૂલ્સ બનાવે છે, પરંતુ વી એઝ અ ઇન્ડિયન સિટીઝન્સ, આપણે આ દેશના જે વાસીઓ છે, આપણે લોકોને સમજવું જોઈએ કે કઈ રીતે આપણે પોતાનું વેસ્ટ મેનેજમેન્ટ કરીએ અને એર ક્વોલિટી બને એટલું આપણે પોતે જે પોલ્યુશન થાય છે તેમાં વધારો ન કરવો જોઈએ અને ઓછું કરવું જોઈએ. હવે વાત કરીએ ડિઝીઝની, તો જે પુઅર એર ક્વોલિટીના લીધે હું કહી રહી હતી કે ક્રોનિક ડિઝીઝ થાય છે, તેમજ બ્રીધિંગ પ્રોબ્લેમ થાય છે, અને આ COVID-19ના પેન્ડેમિકમાં થ્રોટ બર્નિંગ, કોલ્ડ, કફના કેસીસ વધી રહ્યા છે, અને પોલ્યુશન એક કારણ છે. આઈ મીન વન ઓફ ધ રીઝન આ બધું ડિઝીઝ વધવાનું એ છે પોલ્યુશન. પરંતુ ફેસ્ટિવ સિઝનના લીધે લોકોનું ગેટ ટુગેધર પણ વધી રહ્યું છે, જેનાથી આ રોગમાં વધારો થયો છે. અને આપણે એ જોવાનું છે કે આપણો રોલ શું છે. તો આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. આપણે બને એટલું આપણા રિલેટિવ્સ, નેબર્સ, ફ્રેન્ડ્સ, જે પણ નાના બાળકો છે, બધાને પહેલાંથી જ એવી રીતે ટ્રેન કરવા જોઈએ કે આપણી આસપાસનું પર્યાવરણ પ્રદૂષિત ન થાય, પોલ્યુશન ન વધે, તેમજ આપણે પોતાનું વેસ્ટ પોતે જ મેનેજ કરતા શીખી જઈએ. તો આજના દિવાળીના એપિસોડમાં હું આજ કહેવા માંગતી હતી કે રિસેન્ટલી આ બધી ન્યૂઝ સામે આવી છે કે કઈ રીતે એર ક્વોલિટી આપણા દેશની ધીમે ધીમે ડિગ્રેડ થવા લાગી છે, નબળી પડવા લાગી છે, જેને લીધે જે ડિઝીઝનો વધારો નોર્મલી યુઝલી થઈ રહ્યો હતો, પરંતુ આ COVID-19ના પેન્ડેમિકમાં હજી વધારો થઈ રહ્યો છે, અને જે પણ કોવિડના પેશન્ટ્સ છે તે બધા જ પેશન્ટને વધારે હાનિ પહોંચી રહી છે. તો બને તેટલો લોકોને સહકાર આપો, અને આ દિવાળીની સિઝન છે, ફાયર ક્રેકર્સ બર્ન ન કરો, પોતાના આંગણે નાના નાના મસ્ત દીવા પ્રગટાવો. ખાઈ પીને આનંદ કરવાની આ ફેસ્ટિવ સિઝન છે, તો ફાયર ક્રેકર્સ જો કોઈ બર્ન પણ કરતું હોય તો તેમને ના પાડો, શાંતિથી સમજાવો અને ખૂબ મજા અને આનંદ કરો. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું ભૂલતા નહીં. આપણે બધા એ ભૂલી ગયા છીએ કે હજી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાની જરૂર છે. એવું નથી કે આપણા ફેસ્ટિવ સિઝન આવ્યો એટલે ગેટ ટુગેધર કરીએ, પાર્ટી કરીએ, એકબીજાના ઘરે જઈએ. હજી પણ આપણે બધાને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવાની અને બહાર ખુલ્લેઆમ ન ફરવું તે બધી જાળવણી રાખવાની જરૂર છે. તો આઈ રિયલી હોપ કે તમને આ એકદમ સિમ્પલ એપિસોડ હતો આજનો, આ સાંભળવાની મજા આવી હશે. સો આઈ વિશ તમારી આ દિવાળી ખૂબ જ આનંદમય રહે, ખૂબ મજા કરો, ઘરે રહો, સેફ રહો, અને એન્વાયરમેન્ટલ ફ્રીલી દિવાળી અને આ ફેસ્ટિવ સિઝનને સેલિબ્રેટ કરો. તો હું ચિત્તલ પટેલ તેમજ મારી એન્ટાયર ટીમ નેચરલિસ્ટ ફાઉન્ડેશન તરફથી તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને બધાને સાલ મુબારક. તો અમે ફરી આવીશું નવા એક એપિસોડ અને નવા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ તેમજ ફેક્ટ્સ સાથે. ટિલ ધેન સ્ટે સેફ, સ્ટે હેપી.